नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में अपने राज्य सरकार की खेडूतों माटेनी एक सरस मजानी योजना है तेना विषय विगतवार माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक कर चेनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चैनल पर जयरे पण आवाज अवनवा माहिती सभर वीडियो मुकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, राज्य सरकारनी सरस मजानी खेडूतो माटेनी योजना छे तार फेन्सिंग सहाय योजना। तो आम तो मित्रों, आ तार फेन्सिंग सहाय योजना अगाउथी चालू छे पण हाल में चालू वर्षे आ योजना में थोड़ा सुधारा करी अने ऑफिशियली परिपत्र जाहिर करवामां आवेल छे। तो मित्रों खेतर फरते कांटाड़ा तारनी वाड़ करवा माटे खेडूतोने मळशे मीटर दीठ रुपया 200 सहाय। तो ते अंगेनो ऑफिशियल परिपत्र सुधारा साथे जाहिर करवामां आवेल छे। तो तेनी विगतवार संपूर्ण माहिती मेळववा माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी जो तमे पण एक खेडूत होय अने तमे तार फेन्सिंग सहाय योजनानो लाभ लई अने तार फेन्सिंग करवा मांगता होय तो तमने केटली सहाय मळवा पात्र थशे अने आ तार फेन्सिंग सहाय योजनानो लाभ लेवा माटे केटली जमीन जरूर पड़शे ते अंगेनी संपूर्ण माहिती आपने ख्याल आवी जाय। तो चलो हवे आपणे ऑफिशियली परिपत्र जोता जाइए अने तेमां विगतवार माहिती आपणे मेळवता जाइए। तो मित्रों, गुजरात सरकारना कृषि खेडूत कल्याण अने सहकार विभागनो आ परिपत्र छे जे तारीख 5/9/2023 रोज जाहेर करवामां आवेल छे अने तेनो विषय छे पाक रक्षण हेतु खेतर फरते तार फेन्सिंग बनावानी योजना। तो आम आ योजना अगौथी ज अमलमां छे पण चालू वर्षे तेमां थोड़ा सुधारा करवामां आवेल छे। तो शुं सुधारा करवामां आवेल छे, केटली सहाय मळवा पात्र थाय छे, शुं जोगवाई छे, शुं शरतो छे ते संपूर्ण माहिती आपणे आ विडियोमां मेळवीए। तो चालो हवे आपणे परिपत्रनी विगतवार माहिती मेळवता जईए। तो आ प्रमाणेनो आखो परिपत्र छे। परिપત્રમાં સૌથી પહેલા આપણે આમુખ જોઈએ કે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકસાન અટકાવવા ખેતર ફરતે લોખંડના કાંટાડા તારની વાડ બનાવવા માટે ખેડૂતો માટે નાણાકીય સહાય આપવાની યોજના છે, જેમાં ખેડૂત કે ખેડૂતોના જૂથમાં ઓછામાં ઓછા 5 હેક્ટરના ક્લસ્ટર માટે લોખંડના કાંટાડા તારની વાડ બનાવવા માટે રનિંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા તો ખરેખર થનાર ખર્ચના 50% એ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય ચૂકવવામાં આવતી હતી અને વંચાણે લીધેલા પરિપત્ર અન્વયે વર્ષ 2023-24માં ઉક્ત યોજના ચાલુ રાખવામાં આવેલી છે અને રાજ્યના ખેડૂતોમાં 68% જેટલા નાના અને સીમાંત ખેડૂતો હોવાથી વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓછામાં ઓછા 2 હેક્ટરના ક્લસ્ટર વિસ્તાર માટે પાક રક્ષણ હેતુ ખેતર ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના અંતર્ગત નાણાકીય સહાય આપવાની બાબત છે તે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। તો આમ મિત્રો, જે અગાઉ 5 હેક્ટર એટલે 12.5 એકર જેટલી જમીન માટે આ સહાય આપવાનું ધોરણ હતું તેનો સુધારો કરી અને હવેથી આજે 2 હેક્ટરના ક્લસ્ટર એટલે કે 5 એકર માટે આ સહાય મળવા પાત્ર થશે। તો તેની આપણે વિગતવાર માહિતી આગળ જોઈએ। તો આ યોજના અંતર્ગત છે તે રૂપિયા 350 કરોડની અંદાજપત્રીય મર્યાદાનો ખર્ચ જાહેર કરવામાં આવેલ છે, જેન્વયે ખેડૂત કે ખેડૂતોના જૂથમાં તેમની જમીનનું ક્લસ્ટર બનાવી અને અરજી કરવાની રહેશે અને તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછા 2 હેક્ટરનો વિસ્તાર ક્લસ્ટર માટે માન્ય રહેશે। એટલે કે તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો તેના માટે તમારે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ, તે પછી તમે વ્યક્તિગત ખેડૂત તરીકે તમારે 2 હેક્ટર જમીન હોય તો પણ તમે લાભ લઈ શકો છો, અથવા તો જો તમારી જમીન ઓછી હોય તો 1 થી વધુ ખેડૂતો ભેગા મળી અને 2 હેક્ટર અથવા તો તેથી વધુનો જે ક્લસ્ટર બનાવી અને તેમાં તમે લાભ લઈ શકો છો। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે દરેક ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે, એટલે કે તમે જે ક્લસ્ટર બનાવી અને તેના માટે અરજી કરો તે ગ્રુપના તમારામાંથી કોઈ એક ખેડૂતને ગ્રુપ લીડર બનાવવાના રહેશે અને જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગે રનિંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા તો ખરેખર થનાર ખર્ચના 50% એ બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાય છે તે મંજૂર કરવામાં આવશે
અને આ યોજના હેઠળ ખેડૂત કે ખેડૂત જૂથોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટૂંક સમયમાં આ માટે ઓનલાઈન અરજીઓ શરૂ થશે. જ્યારે પણ ઓનલાઈન અરજી શરૂ થશે તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું. આ ઉપરાંત મિત્રો આપણે જાણીએ કે જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક પ્રમાણે અરજીઓ વહેલા તે પહેલાંના ધોરણે સ્વીકારવામાં આવશે. તો આપણે જે આઈ ખેડૂત પોર્ટલ પરની અગાઉની જે અરજીઓમાં જોઈ ગયા તે મુજબ જ ધોરણ રહેશે કે વહેલા તે પહેલાંના ધોરણે અરજી સ્વીકારવામાં આવશે અને મળેલ અરજીઓને પૂર્વ મંજૂરી આપવાની તેમજ ચૂકવણાની પ્રક્રિયા છે તે ચાલુ વર્ષની બજેટ જોગવાઈ મુજબ કરવાની રહેશે. અને આઈ ખેડૂત પોર્ટલમાં મંજૂર કરનાર અધિકારી કે કર્મચારીના લોગિન એકાઉન્ટમાં અરજી મંજૂર કર્યાના ઓનલાઈન નોંધણી કરવાની રહેશે અને આ યોજના કે ઘટક માટે પૂર્વ મંજૂર કરાયેલી અરજીઓની સંબંધિત અરજદારશ્રીઓને તેઓના સરનામે લેખિત ઉપરાંત જ્યાં શક્ય હોય ત્યાં તેઓને SMS અથવા તો ઈમેલ કે અન્ય વ્યવસ્થાથી પણ જાણ કરવાની રહેશે અને વર્ષના અંતે જે બાકી રહેલી અરજી હોય તે તમામ અરજીઓ રદ કરવામાં આવશે. તો આ પ્રમાણે જે મંજૂર થયેલી અરજી હોય તેઓને લેખિત જાણ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં શક્ય હોય ત્યાં SMS અથવા તો ઈમેલ કે અન્ય વ્યવસ્થાથી પણ જાણ કરવામાં આવશે. અને અરજી મંજૂરી આપતી પહેલાં સ્થળ પરની તાર ફેન્સિંગ કરેલ નથી તેની થર્ડ પાર્ટીએ ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનથી ચકાસણી કરવાની રહેશે અને આખરી ચૂકવણા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટ બાદ જ કરવાના રહેશે. તો આ પ્રમાણે મિત્રો અગાઉથી તમે તાર ફેન્સિંગ કરેલું નથી તેનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને તમારું તાર ફેન્સિંગ પૂર્ણ થઈ ગયા બાદ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને તેની નિયુક્તિ છે તે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઝોન વાઇઝ ખેતી નિયામકની હસ્તકના વિભાગ મુજબ ટેન્ડર પદ્ધતિથી કરવામાં આવશે અને એજન્સીએ ચકાસણી સમયે GPS લોકેશન ટેગિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો જોઈએ કે આ યોજનાનું અમલીકરણ છે તે ખેતી નિયામકની કચેરી દ્વારા કરવાનું રહેશે અને અમલીકરણ અંગેની જે માર્ગદર્શિકા કે ગાઈડલાઇન છે તે પરિશિષ્ટ 1-5 મુજબ રહેશે. આ ઉપરાંત આપણે જોઈએ કે અમલીકરણ માટે થનાર ખર્ચના 5% વહીવટી ખર્ચ કે કન્ટીજન્સી ચાર્જ માટે ખર્ચ કરી શકાશે. આ ઉપરાંત તાર ફેન્સિંગના ડિઝાઇન અને સ્પેસિફિકેશન પરિશિષ્ટ 2 અને 3 મુજબના રહેશે. તો આપણે આ પરિપત્રમાં જોઈએ પરિશિષ્ટ 2 અને 3 મુજબના જે સ્પેસિફિકેશન અને ડિઝાઇન શું છે તો તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવીશું. જો તમે કોમેન્ટ કરશો કે આપણે તે સમજવું છે તો તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી અને માહિતગાર કરીશું. અને વિભાગ દ્વારા જે નક્કી કરેલી ડિઝાઇન હોય તે ડિઝાઇનથી હલકી ગુણવત્તા અથવા તો ઓછા માલ સામાનવાળી તારની વાડ ખેડૂત બનાવી શકશે નહીં. તો જો તમે ઓછા માલ સામાનવાળી કે હલકી ગુણવત્તાવાળી તારની વાડ બનાવશો તો તમારી જે સહાય છે તે નામંજૂર થવાની શક્યતા રહેલી છે. તો જે વિભાગ દ્વારા સ્પેસિફિકેશન અને ડિઝાઇન નક્કી થયેલા છે તે મુજબ જ તમારે તાર ફેન્સિંગ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ખેડૂત કે ખેડૂતોએ જે વાડ બનાવ્યા પછી તેની નિભાવણી અને જાળવણી પોતાના ખર્ચે જ કરવાની રહેશે અને આ યોજનાનો લાભ છે તે ખેડૂતને જે તે સર્વે નંબરમાં એક જ વખત મળવાપાત્ર રહેશે અને અગાઉ જો આ યોજનાનો લાભ મળી ગયેલો હશે તો તે સર્વે નંબર માટે ફરીથી જૂથના સભ્ય તરીકે આ યોજનાનો લાભ મળી શકશે નહીં અને આ યોજનાનો અમલ છે તે સમગ્ર રાજ્યમાં કરવાનો રહેશે. તો આ પ્રમાણેને જે સ્પેસિફિકેશન છે તથા અહીંયા આપણને શરતો પણ આપવામાં આવેલી છે. તો આ પ્રમાણેની શરતોને ધ્યાને લઈ અને તમને સહાય મળવાપાત્ર થાય છે. તો આ યોજના હેઠળ નિયત થયેલ લાભાર્થીઓની મર્યાદામાં જ તેમજ અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં સહાય ચૂકવવાની રહેશે અને કોઈ પણ સંજોગોમાં આ યોજના હેઠળ નિયત નાણાકીય મર્યાદા એટલે કે 350 કરોડ અને લાભાર્થીની સંખ્યા વધે નહીં તે મુજબનું આયોજન કરવાની તકેદારી રાખવાની રહેશે. આ ઉપરાંત મિત્રો આપણે જોઈએ કે આ મંજૂરી અન્વયે જો કોઈ પણ વસ્તુની ખરીદી કરવાની હોય તો તે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમ અનુસાર કરવાની રહેશે અને આ અંગેનો જે કંઈ ખર્ચ છે તે આ ઠરાવની તારીખથી કરવાનો રહેશે. તો આ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ શરતો પણ રાખવામાં આવેલી છે. તો જો તમે તેના સ્પેસિફિકેશન અને તેની ડિઝાઇન બાબતે આપણે જે પરિશિષ્ટ છે તેની માહિતી મેળવવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવીશું અને જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર
આ અંગેના ફોર્મ ભરાવવાનું ચાલુ થશે તો તેના માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવી અને ફોર્મ કઈ રીતે ભરવું તેના માટેની માહિતી આપને પૂરી પાડીશું। તો આ પ્રમાણે આખો મિત્રો પરિપત્ર છે, તેની સાથે પરિશિષ્ટ એકમાં સામાન્ય શરતો અને બોલીઓ છે। ત્યારબાદ આપણે સ્ક્રોલ કરતા જઈએ અને તમામ વિગતો આપણે જોતા જઈએ। તો ત્યારબાદ પરિશિષ્ટ બે છે, તો અહીંયા તમે ડિઝાઇન અને તેના સ્પેસિફિકેશન પણ આપણે જોઈ શકીએ છીએ। તો સ્પેસિફિકેશન પરિશિષ્ટ ત્રણમાં આપેલા છે, તો તેની આપણે અલગથી એક વિડીયોમાં માહિતી મેળવીશું। ત્યારબાદ કબૂલાતનામું, તો આ પ્રમાણેનું જો સંયુક્ત ખાતેદારો હોય તો તેઓનું કબૂલાતનામુંનો નમૂનો પણ આપેલો છે અને જૂથમાં કામગીરી માટે પણ સ્વઘોષણા પ્રમાણપત્રનો નમૂનો આપેલો છે। તો આ પ્રમાણે તેના અલગ અલગ 1-5 પરિશિષ્ટ આપણને આપવામાં આવેલી છે। તો મિત્રો આશા રાખું કે રાજ્ય સરકાર દ્વારા જે તાર ફેન્સિંગ સહાય યોજના અન્વયે જે તાજેતરમાં નવો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તથા તેમાં શું સુધારા કરવામાં આવેલ છે તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।